પાર્ટ એની અંદર માનસિક અભિયોગ્યતા કસોટીની આપણે ઘણી બધી તૈયારી કરેલ છે પાર્ટ બીની અંદર પાઠ્યપુસ્તકમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે અથવા તો કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તેના મહાવરા માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે તો આ વિડીયોને ધ્યાનપૂર્વક જોશો આ વિડીયોની અંદર તમને ગણિતના સામાજિક વિજ્ઞાનના અને વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક પ્રશ્નો નમૂનારૂપ જે એનએમએમએસની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવેલી છે તેની આન્સર કી સ્વરૂપે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર એકવીસની વાત કરીએ પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર કરનારી બાહ્ય અસરને શું કહે છે જવાબ છે બળ ત્યાર પછી બાવીસમો પ્રશ્ન ચુંબકીય બળને લીધે ચાલતી ટ્રેન ખાલી જગ્યા ટ્રેન છે જવાબ છે મેગ્લેવ ટ્રેન ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન હવાના દબાણ માપવાના સાધનને ખાલી જગ્યા કહે છે જવાબ છે બેરોમીટર ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને પદાર્થની ખાલી જગ્યા ઉર્જા કહે છે જવાબ છે યાંત્રિક ઉર્જા ત્યાર પછી પચીસમો પ્રશ્ન ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં ખાલી જગ્યા ગણું છે જવાબ છે ત્રણસો ને અઢાર ગણું છે ત્યાર પછીનો પ્રશ્ન છવ્વીસમો કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેના ખૂણાને ખાલી જગ્યા કહે છે જવાબ છે વિચલન કોણ ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન શૂન્યવકાશ કે હવામાં પ્રકાશનો વેગ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ સેકન્ડ છે જવાબ છે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ ત્યાર પછીનો પ્રશ્ન અઠ્યાવીસમો એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા કિલોમીટર જવાબ છે નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ ઉપર બારઘાત ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન છે વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો હંમેશા ખાલી જગ્યા રહે છે જવાબ અચળ ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન ઉચ્ચાલનનો સિદ્ધાંત તો ઉચ્ચાલનનો સિદ્ધાંત આ મુજબ છે ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળ અંતર ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન ડિગ્રી સેલ્સિયસને ફેરન હીટમાં ફેરવવા માટે નીચેનામાંથી ક્યુ સૂત્ર વપરાય છે તો જવાબ છે ફેરનહીટ બરાબર એક પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ વધતા બત્રીસ ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન કેટલા પીપીએમવાળું પાણી પીવા માટે હાનિકારક ગણાય છે જવાબ છે પાંચસો પીપીએમ કરતાં વધારે ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન વાસ્મોનું પૂરું નામ જણાવો વાસ્મોનું પૂરું નામ છે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન આપેલો છે નીચેના પૈકી ક્યુ સંયોજન નથી તો જવાબ છે તેમાં સોનું ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન આપેલો છે આપેલા ઉદાહરણોમાં કુદરતી રેસા કયા છે જવાબ છે રેશમ ત્રીસમો પ્રશ્ન જે પ્લાસ્ટિક ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને અને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવે તેનો પ્રકાર ઓળખો તો તેનો પ્રકાર અહીંયા આન્સર કીમાં ઉપલબ્ધ નથી ત્યાર પછી આડત્રીસમો પ્રશ્ન માઇક્રોન ખાલી જગ્યા માઇક્રોનથી પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે જવાબ છે વીસ માઇક્રોન ત્યાર પછી ઓગણચાલીસમો પ્રશ્ન એન્ડોસ્કોપમાં વપરાતો કાચનો પ્રકાર જવાબ છે ઓપ્ટિકલ ફાઈબર ત્યાર પછી ચાલીસમા નંબરનો પ્રશ્ન પૂછેલો છે વિમાન અને કેટલાક વાહનોની બારીઓમાં વપરાતો કાચ ખાલી જગ્યા હોય છે જવાબ છે બુલેટ પ્રૂફ કાચ ત્યાર પછી એકતાલીસમાં પ્રશ્નની અંદર નિયોપ્રિન રબરનો ઉપયોગ ખાલી જગ્યા બનાવવા માટે થાય છે જવાબ છે ઇલેક્ટ્રિક બેલ્ટ અને કન્વેનર બેલ્ટ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન દ્રાવક દ્રાવ્ય દ્રાવણના ક્રમ મુજબ વર્ગીકૃત કરો તો એ મુજબ દ્રાવક પાણી બનશે દ્રાવ્ય ખાંડ બનશે અને દ્રાવણ ખાંડનું દ્રાવણ બનશે એ ક્રમ લેવાનો થશે ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો આપેલા ઓપ્શનમાંથી સી વિધાન જે છે તે સાચું નથી સી વિધાન આ મુજબ છે ઓક્સિજન વાયુ દહન પોષક નથી જેથી તે વસ્તુને સળગવામાં મદદ કરે છે આ વિધાન ખોટું છે ત્યાર પછી ચુમ્માલીસમો પ્રશ્ન નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે જવાબ છે સાત મીટર ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન ત્રાક કણો કઈ ક્રિયા માટે જવાબદાર હોય છે જવાબ છે રુધિર જામી જવાની ક્રિયા માટે ત્રાક કણો જવાબદાર હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છેતાલીસમો પ્રશ્ન કરોડ રચનામાં કેટલા હાડકાં આવેલા છે જવાબ છે તેત્રીસ હાડકા આવેલા છે ત્યાર પછી સુડતાલીસમો પ્રશ્ન અનિચ્છાવર્તી સ્નાયુનું ઉદાહરણ શોધો જવાબ છે હૃદય હૃદયની અંદર અનિચ્છાવર્તી સ્નાયુ આવેલા હોય છે ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન હાડકાના ઘડતર માટે જરૂરી ખનીજ ક્ષારમાંનું તત્વ કયું હોય છે જવાબ છે ફોસ્ફરસ ત્યાર પછી ઓગણપચાસમો પ્રશ્ન પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે જવાબ છે પરાગાસન અહીંયા ય આપેલો છે પણ એકચ્યુઅલી પરાગાસન આવશે ત્યાર પછી પચાસમો પ્રશ્ન સાઈ એટલે કે ટીબી ફેલાવતા બેક્ટેરિયા કયા છે તો જવાબ છે માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યોલોસિસ બેક્ટેરિયા ત્યાર પછી એકાવન પ્રશ્ન કઈ એક પદ્ધતિનો હાઇડ્રોપોનિક્સ ખેતી પદ્ધતિમાં સમાવેશ થતો નથી તો આપેલા ઓપ્શનમાંથી જવાબ છે સેમિકલ્ચર પદ્ધતિ ત્યાર પછી બાવનમો પ્રશ્ન કોને નિર્જીવ અને સજીવને જોડતી કડી ગણવામાં આવે છે જવાબ છે વાયરસ ત્યાર પછી ત્રેપન પ્રશ્ન છે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કોણ કરે છે જવાબ છે કનિનિકા ત્યાર પછી ચોપ્પનમાં પ્રશ્નની વાત કરીએ નીચે આપેલ વનસ્પતિમાંથી ભીદ વનસ્પતિ કઈ છે જવાબ છે બાવળ ત્યાર પછી પંચાવન પ્રશ્ન માછલીમાં દિશા બદલવા માટે ઉપયોગી અંગ કયું છે જવાબ છે પૂંછડી ત્યાર પછી છપ્પનમો પ્રશ્ન હવે મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો શરૂ થાય છે છપ્પનમો પ્રશ્ન રાત્રિના બાર વાગે પણ સૂર્ય જોવા મળતો દેશ કયો છે જવાબ છે નોર્વે ત્યાર પછી સત્તાવનમો પ્રશ્ન પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા અને કક્ષાની સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવીને ફરે છે તો ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશનો અને કક્ષાની સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવીને ફરે છે ત્યાર પછી અઠ્ઠાવન પ્રશ્ન ભારતનો પ્રમાણ સમય રેખાંશ કયા શહેર પાસેથી પસાર થાય છે જવાબ છે અલ્હાબાદ ત્યાર પછી ઓગણસાઠમો પ્રશ્ન ભાખરા નાંગલ બહુ હેતુક યોજના કઈ નદી પર કરવામાં આવેલી છે જવાબ છે સતલુજ નદી ત્યાર પછી સાઠમો પ્રશ્ન ભારતમાં ખાલી જગ્યા અભયારણ્યો અને ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો જવાબ છે ભારતમાં ચારસો નેવું અભયારણ્યો અને નેવ્યાસી રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ત્યાર પછી એકસઠમો પ્રશ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઇલસ્ટોનમાં શું લખેલું હોય છે જવાબ છે એન એચ મતલબ નેશનલ હાઈવે લખેલું હોય છે ત્યાર પછી બાસઠમો પ્રશ્ન પૃથ્વી ઉપર કુલ ખાલી જગ્યા આવરણો આવેલા છે જવાબ છે ચાર આવરણો આવેલા છે ત્રેસઠમો પ્રશ્ન પૃથ્વીની સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું હોય છે જવાબ છે સોળસો કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું હોય છે ત્યાર પછી ચોસઠમો પ્રશ્ન ભૂસ્ખલનને કારણે ખાલી જગ્યા રેલવે વ્યવહાર વારંવાર ખોરવાઈ જાય છે જવાબ છે કોંકણ રેલવે ત્યાર પછી પાંસઠમો પ્રશ્ન જવાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન પણ દબાણ કાર્બન પર દબાણ આવતા સમય જતાં તેમાંથી ખાલી જગ્યા બને છે જવાબ છે હીરા બને છે ત્યાર પછી છાસઠમો પ્રશ્ન છેલ્લા સો વર્ષોમાં તાપમાનમાં ખાલી જગ્યા સેન્ટીગ્રેડનો વધારો થયો છે જવાબ છે જીરો પોઈન્ટ છ અંશ સેલ્સિયસનો વધારો થયો છે ત્યાર પછી સડસઠમો પ્રશ્ન નીચેનામાંથી ક્યો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી જવાબ છે નાઇટ્રોજન વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી ત્યાર પછી અણસઠમો પ્રશ્ન યુનાનો સંયુક્ત ઠરાવથી દર વર્ષે કયા દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ છે સોળ સપ્ટેમ્બર જેને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણ સિત્તેરમો પ્રશ્ન કઈ કૃતિ રાજા હર્ષવર્ધન દ્વારા રચાઈ ન હતી જવાબ છે હર્ષચરિત ત્યાર પછીનો પ્રશ્ન સિત્તેરમો પ્રશ્ન પ્રાચીન હિન્દના ઇતિહાસમાં છેલ્લા હિન્દુ સમ્રાટ કોણ હતા જવાબ છે રાજા હર્ષવર્ધન ત્યાર પછી એકોતેરમો પ્રશ્ન ગુલામ વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાયો જવાબ છે કુતબુદ્દીન ઐબક ત્યાર પછી બોતેરમો પ્રશ્ન અણહિલવાડની કઈ રાણીએ પ્રજાના કલ્યાણ હેતુ રાણીની વાવ બંધાવી હતી જવાબ છે રાણી ઉદયમતી ત્યાર પછી તોતેરમો પ્રશ્ન કોના શાસનકાળ દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું જવાબ છે રાજા સિદ્ધરાજ જયસિંહ ત્યાર પછી ચુમોતેરમો પ્રશ્ન ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચેનું પાણીપતનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું જવાબ છે પંદરસો ને છવ્વીસની સાલમાં આ યુદ્ધ થયું હતું ત્યાર પછી પંચોતેરમો પ્રશ્ન ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો ખાલી જગ્યા હતો જવાબ છે કોલંબસ જેને ભા ભારત આવવાનો જળમાર્ગ શોધેલો હતો ત્યાર પછી છોતેરમો પ્રશ્ન આપેલો છે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો એનો જવાબ અહીંયા આન્સર કીમાં આપેલો નથી ત્યાર પછી સત્યોતેરમો પ્રશ્ન ભારતમાં સહાયકારી યોજના કોણ લાવ્યું જવાબ છે લોર્ડ વેલેસ્લી ત્યાર પછી અઠ્યોતેરમો પ્રશ્ન આપેલો છે ડેલ હાઉસી દ્વારા કઈ નીતિ પોલિસી અપનાવવામાં આવી હતી જવાબ છે ખાલસા નીતિ ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન કોની વચ્ચે શરૂ કરવામાં આવી હતી જવાબ છે મુંબઈથી થાણાની વચ્ચમાં શરૂ કરવામાં આવી હતી એસીમો પ્રશ્ન આ પ્રમાણે છે ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મૂક્યો જવાબ છે વિલિયમ બેન્ટિક ત્યાર પછી એક્યાસીમો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન ક્યારે કર્યું હતું જવાબ છે એકત્રીસ મે અઢારસો સત્તાવન ત્યાર પછી બ્યાસીમો પ્રશ્ન ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યું જવાબ છે મંગલ પાંડે ત્યાર પછી બે ત્યાંસીમો પ્રશ્ન ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું જવાબ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ નીચેનામાંથી ક્યુ વિધાન અસત્ય છે સી વિધાન અસત્ય છે બંધારણ સભામાં એક પણ મહિલાનો સમાવેશ કર્યો ન હતો ત્યાર પછી પંચ્યાસીમો પ્રશ્ન દર કેટલા વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે જવાબ છે દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે છ્યાસીમો પ્રશ્ન રાજ્યસભાના બસો પચાસ સભ્યોમાંથી રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે જવાબ છે બાર સભ્યોની રાષ્ટ્રપતિ નિમણૂંક કરે છે ત્યાર પછી સત્યાસીમો પ્રશ્ન રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ બને છે જવાબ છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે અઠ્યાસીમો પ્રશ્ન ખરડો કાયદો બને તે પહેલાં તેનું ખાલી જગ્યા વખત વાંચન થાય છે જવાબ છે ત્રણ વખત વાંચન થાય છે ત્યાર પછી નેવ્યાસીમો પ્રશ્ન કઈ વસ્તુઓ ઉપર આઈએસઆઈનું નિશાન હોય છે જવાબ છે ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર આઈએસઆઈનું નિશાન હોય છે ત્યાર પછી નેવું પ્રશ્ન નીચેનામાંથી કયો વિવાદ ફોજદારી વિવાદ નથી જવાબ છે જમીનનો વિવાદ છે એ ફોજદારી વિવાદ નથી ત્યાર પછી આપણે અન્ય પ્રશ્નો જોઈએ અન્ય પ્રશ્નમાં વિજ્ઞાનના પ્રશ્નો કેટલાક જોઈએ છીએ મેગ્લેવ ટ્રેનની ઝડપ કેટલી હોય છે જવાબ છે પાંચસો કિલોમીટર પ્રતિ કલાક મેગ્લેવ ટ્રેનની ઝડપ હોય છે બીજો પ્રશ્ન પાણીની અંદર ચાલતું વાહન કયું છે પાણીની અંદર ચાલતું વાહન સબમરીન છે ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુને ચુંબક આકર્ષતું નથી જવાબ છે પેન્સિલ પેન્સિલને ચુંબક આકર્ષતું નથી ત્યાર પછી ચાર નંબરનો પ્રશ્ન હૃદય રોગના દર્દીના હૃદયની સ્થિતિ જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે જવાબ છે કાર્ડિયોગ્રામ ત્યાર પછી પાંચમો પ્રશ્ન ધ્વનિ કરતાં વધારે ઝડપથી ગતિ કરતાં વિમાનને શું કહે છે જવાબ છે સુપર સોનિક વિમાન કહે છે ત્યાર પછી છ નંબરનો પ્રશ્ન સામાન ઉંચકવા માટે તમે ક્યુ બળ વાપરો છો જવાબ છે સ્નાયુ બળ ત્યાર પછી સાતમો પ્રશ્ન ઉચ્ચાલનના જે છેડા વડે કાર્ય કરવામાં આવે છે તે છેડાને શું કહે છે જવાબ છે પ્રયત્ન બળ બળભૂજા ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ સાણસી એ કયા પ્રકારનું ઉચ્ચાલન છે તો સાણસી એ પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન છે નવમો પ્રશ્ન દળનો પ્રમાણભૂત એકમ કયો છે દળનો પ્રમાણભૂત એકમ કિલોગ્રામ છે ત્યાર પછી દસમો પ્રશ્ન પદાર્થના વજનને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે જવાબ છે ડબલ્યુ વડે દર્શાવાય છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન પેરિસ્કોપમાં બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય છે જવાબ છે પિસ્તાલીસ અંશનો ખૂણો હોય છે ત્યાર પછી બારમો પ્રશ્ન સમતલ અરીસા વચ્ચે સમતલ અરીસા સામે રાખતા નીચેનામાંથી કયો અક્ષર એનો એ જ વંચાય છે જવાબ છે આઈ ત્યાર પછી તેરમો પ્રશ્ન શુદ્ધ પાણી કયા તાપમાને વરાળમાં રૂપાંતરણ પામે છે જવાબ છે સો અંશ સેલ્સિયસ તાપમાને ત્યાર પછી ચૌદમો પ્રશ્ન ઠંડા પીણાઓમાં કયો વાયુ ઓગાળવામાં આવે છે જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી ચૌદમો પંદરમો પ્રશ્ન પાણીનો રાસાયણિક ગુણધર્મ કયો છે પાણી એ સાર્વત્રિક દ્રા દ્રાવક છે ત્યાર પછી સોળમો પ્રશ્ન પ્રવાહી ધાતુનું નામ જણાવો જવાબ છે પારો ત્યાર પછી સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી કોણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતું નથી જવાબ છે પરમાણુ ત્યાર પછી અઢારમો પ્રશ્ન પાણીમાં આવેલું તત્વ કયું છે જવાબ છે હાઇડ્રોજન પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને તત્વો આવેલા હોય છે પ્રશ્ન ઓગણીસ પોટેશિયમ પરમેગેનેટને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે જવાબ છે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે ત્યાર પછી વીસમો પ્રશ્ન હવા કરતાં હલકો વાયુ કયો છે જવાબ છે હાઇડ્રોજન ત્યાર પછી એકવીસમો પ્રશ્ન કાચની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે જવાબ છે સિલિકા ત્યાર પછી બાવીસમો પ્રશ્ન ફેરફારની ઘટના માટે જવાબદાર પરિબળ કયું છે જવાબ છે ઉર્જા ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે જવાબ છે ભેજ ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું કુદરતી ખાતર છે જવાબ છે યુરિયા પણ અહીંયા યુરિયા છે કુદરતી ખાતર નથી અહીંયા લખવામાં ભૂલ થયેલ છે પ્રશ્ન આ મુજબ હોવો જોઈએ નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી તો એમાં યુરિયા આવશે ત્યાર પછી પચીસમો પ્રશ્ન નીચેનામાંથી કોણ ફૂલ મણી તરીકે ઓળખાય છે તો જવાબની અંદર ત્રણ ઓપ્શન તમને જે આપેલા છે એમાંથી ફૂલમણી તરીકે દલચક્ર ઓળખાય છે ત્યાર પછી પચીસમો પ્રશ્ન છવ્વીસમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ અંગ વનસ્પતિનું પ્રજનન અંગ છે જવાબ છે પુષ્પ ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન શરીરનો બંધારણીય ઘટક કયો છે જવાબ છે પ્રોટીન ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસમો પ્રશ્ન ક્યુ વિટામિન જલ દ્રાવ્ય છે જે પાણીમાં ઓગળી જાય છે એનો જવાબ છે વિટામિન સી ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન આપણા દેશમાંથી સંપૂર્ણ નાબૂદ થયેલો રોગ કયો છે જવાબ છે શીતળા ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન પ્રજીવથી થતો રોગ જણાવો જવાબ છે મેલેરિયા ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન શરીરનું રોગ સામે રક્ષણ કોણ કરે છે જવાબ છે શ્વેતકણો ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન માથામાં આવેલી ગ્રંથિ કઈ છે જવાબ છે શીર્ષસ્થ ગ્રંથિ ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન રુધિરના ગાળણની ક્રિયા કરતું અંગ કયું છે શરીરમાં જવાબ છે મૂત્રપિંડ ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન મગજ કરોડરજ્જુ અને વિવિધ ચેતાઓથી બનેલું તંત્ર કયું છે જવાબ છે ચેતા ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પ વિકસિત હોય છે જવાબ છે દરવાસી પ્રાણીઓ ત્યાર પછી ગણિતના પ્રશ્નો મિત્રો શરૂ થાય છે સાત ગુણ્યા માઇનસ બે તો એનો જવાબ માઇનસ ચૌદ થશે ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન છ પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા નવનો જવાબ નીચે પૈકી કયો હશે ઓપ્શન એ આપેલા નથી એટલે અહીંયા તમે છ પોઈન્ટ ચોત્રીસનો ગુણાકાર નવની સાથે કરશો તો અહીંયા તમને સત્તાવન પોઈન્ટ જીરો છ જવાબ મળશે ખાસ ગણિતની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનો જ આપણે મહાવરો કરીએ છીએ આડત્રીસમો પ્રશ્ન માઇનસ ત્રણની બે ઘાત અને ઉપર પાંચ ઘાત કરેલી છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે ઉપર બે ગુણ્યા પાંચનો ગુણાકાર થશે તો જવાબ આવશે માઇનસ ત્રણની દસ ઘાત ત્યાર પછી ઓગણચાલીસમો પ્રશ્ન આપણને પૂછેલો છે બેની ત્રણ ઘાતની ઉપર બે ઘાત શું થશે તો અહીંયા હંમેશા ઘાતની ઘાત જ પહેલાં કરવાની હોય છે તો ત્રણનો વર્ગ નવ થાય એટલે જવાબ ઉપર બેની ઉપર નવ ઘાત આવશે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન પૂછેલો છે ચોસઠનું વર્ગમૂળ શું થશે ચોસઠનું વર્ગમૂળ આઠ થશે ત્યાર પછી એકતાલીસમો પ્રશ્ન બેના ઘનનો જવાબ શું હશે તો બેનો ઘન મિત્રો આઠ થાય ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન કયો ચેક સૌથી વધુ સલામત છે ચેક છે જવાબ છે ક્રોસ ચેક ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન નળાકારની વક્ર સપાટી શોધવાનું સૂત્ર જવાબ છે ટુ પાય આર એચ ચુમ્માલીસમો પ્રશ્ન પાંચમાંથી એમ બાદ કરતાં ત્રણ મળે તો તે કેવી રીતે દર્શાવી શકાય તો સમીકરણ સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય ફાઈ માઇનસ એમ ઇક્વલ ટુ થ્રી ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન બે રેખાઓના છેદવાથી યુગ્મ કોણની કેટલી જોડ બને છે જવાબ છે બે જોડ બને છે ત્યાર પછી છેતાલીસમો પ્રશ્ન પાંચનો વર્ગનો જવાબ નીચે પૈકી કયો છે પાંચનો વર્ગ પચીસ થાય સુડતાલીસમો પ્રશ્ન વીસનો વર્ગ કયો થાય તો વીસનો વર્ગ ચારસો થાય ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન ચારસો રૂપિયાના દસ ટકા રકમ કેટલી થાય તો અહીંયા તમે સાદરૂપ આપી શકો છો ચારસોના દસ ટકા એટલે ચારસો ગુણ્યા દસ છેદમાં સો તો અહીંથી આપણે બે જીરો કટ કરી દઈએ તો ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ તો જવાબ છે ચાલીસ ત્યાર પછી ઓગણપચાસમો પ્રશ્ન ટકાનો સંકેત નીચેના પૈકી કયો હશે તો ઓપ્શનમાં દર્શાવેલો છે ટકાનો સંકેત છે પચાસમો પ્રશ્ન પરીઘનું સૂત્ર નીચેના પૈકી કયું છે પરીઘનું સૂત્ર ટૂંપાયાર છે એકાવન પ્રશ્ન સમઘનના ઘનફણનું સૂત્ર કયું છે તો સમઘન એટલે આ પ્રકારની આકૃતિ અને જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ બધું સરખું હોય છે તો લંબાઈ 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 ગુણ્યા ગુણ્યા એટલે લંબાઈનો ઘન ત્યાર પછી બાવન પ્રશ્ન સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે જવાબ છે એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશને મિશ્ર અપૂણાંકમાં કઈ રીતે લખાય તો આપણે જાણીએ છીએ ચારનો બે સાથે ગુણાકાર આઠ પ્લસ ત્રણ છેદમાં ચાર બરાબર અગિયારના છેદમાં ચાર લખાય ઓપ્શનની અંદર અગિયારના છેદમાં ચાર આપેલા છે ત્યાર પછી ચોપ્પનમો પ્રશ્ન ત્રીસ અંશના ખૂણાના કોટિકોણનું માપ નીચેના પૈકી ક્યુ હશે તો જે બે ખૂણાનો સરવાળો નેવું થાય એને આપણે કોટિકોણ કહીએ છીએ તો અહીંયા ત્રીસનો કોટિકોણ સાઈઠ અંશ થશે નેવમાંથી ત્રીસ બાદ કરો એટલે સાઈઠ મળશે પંચાવન પ્રશ્ન કઈ સંખ્યાનો વ્યસ્ત નથી તો મિત્રો ઝીરોનો વ્યસ્ત મળતો નથી ત્યાર પછી છપ્પનમો પ્રશ્ન છે એ સામાજિક વિજ્ઞાનનો શરૂ થાય છે લોથલ કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે અમદાવાદમાં આવેલું છે ત્યાર પછી સત્તાવનમો પ્રશ્ન ગુજરાતમાં નીચેના પૈકી કઈ પ્રાચીન વિદ્યાપીઠ પ્રખ્યાત હતી જવાબ છે વલભી ત્યાર પછી અઠ્ઠાવનમો પ્રશ્ન ભારતમાં સહાયકારી યોજનાનો અમલ કોણે કરાવ્યો હતો જવાબ છે વેલેસ્લી ત્યાર પછી ઓગણસાઠમો પ્રશ્ન બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી જવાબ છે રાજા રામ રાય ત્યાર પછી સાઠમો પ્રશ્ન દેલવાડાના દેરા કયા પર્વત ઉપર આવેલા છે જવાબ છે આબુ પર્વત ઉપર આવેલા છે ત્યાર પછી એકસઠમો પ્રશ્ન અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી હતી જવાબ છે ઈસવીસન સોળસો ત્યાર પછી બાસઠમો પ્રશ્ન ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો જવાબ છે પોરબંદર ત્યાર પછી ત્રેસઠમો પ્રશ્ન બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઈને ક્યુ બિરુદ મળ્યું જવાબ છે સરદાર ત્યાર પછી ચોસઠમો પ્રશ્ન દિલ્હીમાં આવેલી મહાત્મા ગાંધીજીની સમાધિની જગ્યા કયા નામથી ઓળખાય છે જવાબ છે રાજઘાટ પાસઠમો પ્રશ્ન ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ હતા જવાબ છે વિનોબા ભાવે છાસઠમો પ્રશ્ન પૃથ્વીના મધ્યમાંથી ક્યુ વૃત્ત પસાર થાય છે જવાબ છે વૃત્ત સડસઠમો પ્રશ્ન અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે જવાબ છે એકસો એક્યાસી અણસઠમો પ્રશ્ન પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે જવાબ છે છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઓગણસિત્તેરમો પ્રશ્ન ભારત કયા ખંડમાં આવેલો દેશ છે જવાબ છે એશિયા સિત્તેરમો પ્રશ્ન ભારતની સૌથી મોટી નદી કઈ છે જવાબ છે ગંગા એકોતેરમો પ્રશ્ન પૃથ્વી એક દિવસમાં એક આંટો પોતાની ધરી ઉપર પૂરો કરે તો તેને કઈ ગતિ કહે છે જવાબ છે દૈનિક ગતિ બોતેરમો પ્રશ્ન પૃથ્વી ઉપરનો કેટલા ટકા ભાગ જલાવરણ રોકે છે જવાબ છે એકોતેર ટકા તોતેરમો પ્રશ્ન દુનિયાની સૌથી ઊંચું શિખર કયું છે જવાબ છે માઉન્ટ એવરેસ્ટ ચુમોતેરમો પ્રશ્ન નીચે પૈકી કયો ભારતનો પડોશી દેશ નથી જવાબ છે જાપાન પંચોતેરમો પ્રશ્ન ગુજરાતની પશ્ચિમે આવેલા સાગરનું નામ કયું છે જવાબ છે અરબ સાગર છોતેરમો પ્રશ્ન વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે જવાબ છે પાંચ વર્ષની હોય છે સત્યોતેરમો પ્રશ્ન નીચેના પૈકી સેનો જાહેર મિલકતમાં સમાવેશ થશે નહીં જવાબ છે ઘર અઠ્યોતેરમો પ્રશ્ન રાજ્યના પ્રથમ નાગરિક કોને કહેવાય છે તો રાજ્યના પ્રથમ નાગરિક રાજ્યપાલને કહેવાય છે ઓગણસીમો પ્રશ્ન ગુજરાતનું વિધાનસભા ભવન કયા શહેરમાં આવેલું છે જવાબ છે ગાંધીનગર ઘર વપરાશી વસ્તુ ઉપર નીચે પૈકી ક્યુ નિશાન હોય છે જવાબ છે આઈએસઆઈ એક્યાસીમો પ્રશ્ન આપણા દેશના બંધારણના ઘડવૈયા કોણ હતા અહીં તમને ઓપ્શન ચારે ચાર આપેલા છે એ ચારે ચાર બંધારણના ઘડવૈયા હતા એટલે અહીં ઓપ્શન ચાર છે બ્યાસીમો પ્રશ્ન વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે જવાબ છે ભારતનું ત્યાંસીમો પ્રશ્ન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચોર્યાસીમો પ્રશ્ન ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા જવાબ છે જવાહરલાલ નહેરુ પંચ્યાસીમો પ્રશ્ન ગુજરાતની રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે જવાબ છે અમદાવાદ છ્યાસીમો પ્રશ્ન બજારમાં મળતી તૈયાર શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર કેવા રંગનું ચિહ્ન હોય છે જવાબ છે લીલા રંગનું ચિહ્ન હોય છે સત્યાસીમો પ્રશ્ન હોલમાર્કનું નિશાન કઈ વસ્તુઓ ઉપર મૂકવામાં આવે છે જવાબ છે સોનાના ઘરેણાં ઉપર અઠ્યાસીમો પ્રશ્ન એમ કઈ બાબતની માહિતી આપે છે જવાબ છે કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇસ લખવામાં આવે છે જવાબ છે પંદરમી માર્ચ નેવું પ્રશ્ન ભારતીય નાણું નીચેના પૈકી કઈ નિશાનીથી ઓળખાય છે તો મિત્રો હવે આપણું ચલણનું નિશાન બદલી ગયેલું છે જે આ પ્રકારના નિશાનથી ઓળખાય છે તો મિત્રો આ પ્રકારનો જે આજે આપણે વિડીયો અલગથી જોયેલો છે તો આની અંદર ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના એનએમએમએસની અંદર જે પ્રકારના પ્રશ્નો પાર્ટ બીની અંદર પૂછાય છે તે કયા પ્રકારના પૂછાઈ શકે અને કેટલા સરળ હોય છે કે કેટલા કઠિન હોય છે તેનો તમને ખ્યાલ આવે તે માટે મેં કેટલીક રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એનએમએમએસ પરીક્ષાની આન્સરથી આપને બના બતાડવાનો પ્રયત્ન કરેલો છે તો મિત્રો હવે તમે તમારા પાઠ્યપુસ્તકો લઈ અને તેમાંથી તૈયારી શરૂ કરી દીધેલી હશે તમારી તૈયારીને વધુ વેગવંતી બનાવજો અને ત્રેવીસ તારીખે તમે વિજય થઈને આવજો મળીએ છીએ આવતા વિડીયોની અંદર ધન્યવાદ